नमस्कार आप જોઈ રહ્યા છો આજનો મુદ્દો અને આજે ચર્ચા કરીશું કે હક માટે શું હવે મરવું પડશે। જે રીતે પાટણ જિલ્લાના સમી તાલુકાના દૂધખા ગામની એક ઘટના સામે આવી છે તે ઘટનાએ તમામ સામાન્ય માણસોને હચમચાવી મૂક્યા છે। સામાન્ય માણસોને એટલા માટે કહું છું કેમ કે કોઈ રાજકીય પાર્ટીના નેતા કે સરકારી અધિકારીઓને આનાથી કોઈ જ ફરક નથી પડતો। જો ફરક પડતો હોત તો આવી પરિસ્થિતિનું નિર્માણ જ ના થાત। એક દલિત ખેડૂતે પોતાનો એક જમીનનો ટુકડો પોતાને નામ કરાવવા માટે વર્ષોથી કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ અને હારી ગયો અને આખરે કરી લીધું આત્મવિલોપન। કોણ જવાબદાર આના માટે તમામ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે રુઝાન ખંભાતા, જે સામાજિક કાર્યકર્તા છે, દલિત નેતા આપણી સાથે જોડાયા છે, મંગલ સુરજકર, બંનેનું સ્વાગત છે। તેમની સાથે વાત કરીશું। जी पहलो सवाल मारो मंगलजी तमने छे, वात करवामां आवे के सामान्य माणसे शुं हवे पोताना हक मेळववा माटे मरवू पड़शे। सामान्य माणस जे गरीब माणस छे, जे आजे जे प्रकार से निरभियोषी छे, जे लोकोनो जे अधिकारीनो वर्गनो जे शासन चाली रह्युं छे, एमां एक पगथियाथी बीजा पगथिया जवा माटे, एक फाइल एक टेबलथी बीजा टेबल जवा माटे जे प्रकारथी आखा देशनी अंदर भ्रष्टाचारे माजा मूकी। बीजी तरफ दलितों माटे तो एटलुं बधुं अघरुं छे के जेमां दलितों पोताना हक माटे, पोताने हकनी जमीन माटे पण ए मेळवी शकता नथी। तमाम वर्ग साहेब, तमाम वर्ग पोताना हक माटे लड़ी रह्यो छे अत्यारे, एवुं नथी के दलित ज, पण तमाम वर्गना लोको अत्यारे हक माटे लड़ी रह्या छे। तमाम वर्गना लोको हक माटे लड़ी रह्या छे, पण जमीननो जे टुकड़ो छे ए કેટલાક મૂડીપતિઓને હજારો એકર જમીન મળી શકે છે, કેટલાક ફેક્ટરીઓ વાળાને, ટાટા હોય, અદાણી હોય કે અન્ય લોકો હોય, એને જોઈએ એટલે હજારો એકર જમીન ભેટમાં મળી શકે, ટોકન ભાડાથી મળી શકે, પણ ગરીબના ગરીબ નાગરિકને એ એક ટુકડો જમીન પોતાના માટે, પોતાના જીવન નિર્વાહ માટે, પોતાને મકાન માટે એ જમીન મળી શકતી નથી। જે રુઝાનજી, મંગલજીએ જે રીતે વાત કરી કે उद्योगपतिओं ने जमीन जेटली जोवे तेटली मळी जाय छे अने आ एक दलित खेडूतने पोतानो एक टुकड़ो वर्षोथी पोताने नाम कराववा माटे वलखा मारी रह्यो हतो, त्यारे तंत्रमां हवे एवुं छे के नीकळी जाय तो हाथी नीकळी जाय, फसाई जाय तो कीडी पण फसाई जाय। शुं कहीशो आप? ना ना, एक्चुअली तंत्र में एवुं छे के हाथी ज निकळे छे जी अने कीडीओ ज फसाय छे जी। जस्ट जेटली मने आ दलितनी स्टोरी खबर छे ए छे के एक बेन हता एमनु जे लैंड हतुं, जमीन एमनु कईक री करावानुं हतुं जी, तो एना माटे एमने एक्स्ट्रा पैसा बी वर्ष पहेला भर्या हता। एक्जेक्टली री शुं करवानुं नाम भूली गई छुं, पण कईक प्रोसेस होय ए प्रोसेस करवानी हती जी। अने आ जे भाई जे इमोलेशन कर्युं ए जेने शुं कहेवाय, सेल्फ इमोलेशन कर्युं जी, ए भाई एमनी जोडे सोशल एक्टिविस्ट छे भाई जी। હવે થયું એવું કે આ બેને વર્ષથી ધક્કા ખાતા હતા કલેક્ટર કચેરીના નામતે, એટલે કોઈ બી કંટાળી જાય, બટ નેચરલ છે, કારણ કે આપણી જે સિસ્ટમ છે, પ્રોસેસીસ છે, આમ પરફેક્ટ છે, પણ એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટેશનમાં પરફેક્ટ નથી થતા જી। અને એટલે એક વર્ષથી એ બેન કંટાળી ગયા, એટલે એમને ઓપન ચીમકી આપી કલેક્ટરશ્રીને કે ભાઈ હું અહીંયા સેલ્ફ ઇમોલેશન એટલે ગુજરાતીમાં આત્મવિલોપન કરીશ જી, બરોબર। तो कलेक्टर श्रीए पुलिस ने कहू, फायर ने कीधु, एटले आ लोको पुलिस वाला बेन ने शोधवा निकलिया, एमना फेमिली ने शोधवा निकलिया जी। पहला खोवाई गया था फेमिली, पछी मळ्यु, एक दिवस पहला मळ्यु अने ए फेमिली ने उचकीने पूरी दीधु ताकी ए आत्मविलोपन ना करी शके जी। पण हवे थयुं शुं के आ बेन जोडे एक सोशल एक्टिविस्ट भी हता जे भाई जी, एमने पुलिसे त्यां मात खाधी, कलेक्टर श्रीए मात खाधी, एमने खबर नहोती के आ भाई आ लोको जोडे छे, एटले ए आ भाईने लोकोए नहीं पकड्या। એટલે જે પેલા બેને કહ્યું હતું કે અમે સેલ્ફ ઇમોલેશન કરશું, એટલે ભાઈ, પેલા બેન તો પકડાઈ ગયા હતા, પણ એ ભાઈ આવી ગયા અને બધા ત્યાં ઊભા હતા, પોલીસ, ફાયર બ્રિગેડ બધા ઊભા હતા તો ખરા ત્યાં, બરોબર, તો એમને પોતાના સેલ્ફને આગ ચાંપી દીધી જી, ટુ પ્રૂવ કે અને ટુ શો કે ભાઈ અમે આટલા ત્રાહીમાન થઈ ગયા છીએ જી। આ ઘટના છે। હવે આપણે એઝ અ જેટલી મેં સ્ટડી કરી છે જી, આ સત્ય છે કે અનફોર્ચ્યુનેટલી દલિતોના, સ્પેશિયલી દલિત વર્ડ યુઝ કરું છું એટલે તો જી, ઘણીવાર એ લોકો જોડે અન્યાય થયા છે, એ લોકોની જમીન હડપ્પાઈ લેવાઈ ગઈ છે જી, યા આવી રીતે કંઈક ગોલ ગોલ ફરી ગઈ છે એ લોકોની જમીન, બીકોઝ વાય, બીકોઝ ઓફ ધેર પર્ટિક્યુલર કાસ્ટ એન્ડ કમ્યુનિટી જી। મને ઇન્ડિયામાં આ શરમ આવી રહી છે, ઇન્ડિયામાં આમ તો આપણે યુનિટી ઇન ડાયવર્સિટીની વાત કરીએ છીએ જી મોટી મોટી વલખા મારીએ છીએ કે વી આર પ્રાઉડ ઓફ અવર કલ્ચર અવર રિલિજન અવર રેસ અવર લેંગ્વેજ આ તે બધા ડાયલોગો મરાય છે ને આઈ એમ પ્રાઉડ ઓલ્સો પણ અનફોર્ચ્યુનેટલી ખાલી બોલવામાં આવે છે જ્યારે પ્રેક્ટિકલ કરવામાં આવે છે કારણ કે તમે આજની તારીખમાં જોશો જે મને બહુ દુઃખ લાગે છે ઘણા લોકોને દુઃખ લાગે છે જી કે સમાજ આ સમાજનો ફંક્શન પેલા સમાજનું ફંક્શન આ સમાજ જાગૃત પેલી સમાજ જ્ઞાતિકરણ થઈ રહ્યું છે જી મને બોલવા દો જ્ઞાતિકરણ પોલરાઇઝેશન જોડે જોડે હવે શું થાય છે થયું છે એવું કે ગવર્નમેન્ટ સપોર્ટ કરે છે કઈ રીતે બધી ગવર્મેન્ટો હું પાછું રિપીટ કરીશ કે અત્યારે કે આજની એનડીએ ને યુપીએ નહીં એનડીએ કરે છે ને યુપીએ નહીં હું તો યુપીએ બી કરે છે ને એનડીએ બી કરે છે તમામ પાર્ટીઓને જે લાભ દેખાતો હોય ત્યાં મદદ એક્ઝેક્ટલી હવે સપોર્ટમાં શું કરે એક્ઝામ્પલ આપું કે તમે કોઈ બી સ્ટેટમાં જજો કોઈ બી સ્ટેટમાં બરોબર અગર લેટસ એક સિમ્પલ નાનો જ એક્ઝામ્પલ છે કરજો તમે ટ્રાય કરજો તમારે એક લેટસ છે કે તમારું વુમેન ઓર્ગેનાઇઝેશન છે યા તમે બહેનો માટે કામ કરો છો તો તમે તમારા ફંક્શનોમાં પોલિટિશિયન્સો ને ગવર્નરશ્રી અરે સીએમ્સ નોટ ગવર્નરશ્રી આપણે એમને બાજુમાં મૂકીએ સીએમશ્રીને બોલાવશો ને એ સામે કોઈ સમાજનું ફંક્શન હશે તો સીએમશ્રી સમાજના ફંક્શનમાં પહેલા જશે અને બહેનોના યા જે બી આવા નાના ફંક્શન હોય કે જે મુદ્દા રિલેટેડ ફંક્શન એમાં ના જાય પણ સમાજના ફંક્શનમાં પહેલા જવાબ એક એક્ઝામ્પલ રુઝાનજી આપ એવું કહેવા માંગો છો કે દલિતની જમીન હતી એટલે જાતે કરીને ફાઇલો અટકાવવામાં આવી હતી ના હું એવું નથી કહેવા માંગતી જી હું એવું કહેવા માંગુ છું કે જ્યારે બી લેન્ડ માટેના પ્રોસેસીસ હોય દલિત હોય કે કોઈ બી હોય હું સ્પેશિયલી એક કે દલિતો જોડે તો એ લોકોનો લેન્ડ હડપાઈ ગઈ છે કારણ કે એ લોકોને કંઈ ખબર ના પડે ને યુ નો જે સિનિયર લેવલમાં લોકો બેઠા હોય દે નો હાઉ ટુ પ્લે લૂપહોલ્સ વિથ ધ સિસ્ટમ એન્ડ પ્રોસેસીસ જ્યારે કે અત્યારે આપણે જોયું અત્યારે નવો ના લેટેસ્ટ કિસ્સો નીતિન મોદી કે નીરવ મોદીનો ચાલી રહ્યો છે નીરવ મોદી અમે બિઝનેસમેનો છીએ અમારા માટે એ લોકોને નો યોર કસ્ટમર જાન ખાઈ જાય બધું અમારા અકાઉન્ટો ફ્રીઝ થઈ જાય ઘડી ઘડીમાં કંઈક બી તો અકાઉન્ટો ફ્રીઝ થઈ જાય અમને ધમકીઓ આવે અમને નોટિસો આવે એટલે આ ભાઈ હવે આટલા આવીને જે આપણે બધી અમારે પોલિટિક્સમાં નથી પડવું પણ ધ ફેક્ટ ઇઝ કે એ ભાઈ નીકળી ગયા છૂટી ગયા અરે છૂટી તો ના ગયા ભાગી ગયા આપણને ચોપડાઈને બરોબર છે એટલે સેમ વે આ દલિતો જોડે થાય છે કોઈ બી ગરીબ માણસ જોડે થાય છે ગવર્મેન્ટ સિસ્ટમમાં યા હું તો કહું આપી પંજાબ નેશનલ બેંક વોઝ ઓલ્સો ધીસ થિંગ જી તો મારે કેવું છે મારે એવું કેવું છે કે અનફોર્ચ્યુનેટલી આપણે જે ઇન્ડિયાનો ડ્રીમ કરે છે કે વી આર ઇક્વલ બરોબર છે વી આર સેક્યુલર અનફોર્ચ્યુનેટલી જે રુઝાનજી નિષ્ક્રિય સરકારી તંત્ર છે એકદમ એવું કહેવા માંગો છો તમે શું કહેશો મંગલભાઈ સરકારી તંત્ર બિલકુલ નિષ્ક્રિય છે યુપીએ સરકારે એક ઠરાવ પસાર કર્યો છે કે ગામડાઓની અંદર દલિતોને જમીનો આપવી પડતર જમીનો આપવી પણ આપણું ખંભાગ્ય છે કે એના પહેલા જે જમીનો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે હજારો એકર જમીન સૌરાષ્ટ્રમાં અને અન્ય કરતાડના પ્લોટો ફ્રીમાં આપ્યા એ જમીનો આજે હડપાઈ ગઈ છે અને એના સ્થાપિત પરિબળો એના પર કબજો જમાઈને બેઠા છે કેટલીક જગ્યાએ સરકારે શ્રી સરકારના નામની કરી દીધી છે આવી બાબતોમાં છેતરપુરનું જે હત્યાકાંડ થયું છેતરપુરમાં જમીન માટેનું જ હત્યાકાંડ થયું અન્ય જગ્યાઓ પર નિકોલમાં હત્યાકાંડ થયું એ બી જમીન માટેનું જ થયેલું છે આજે જે પણ આપણે વિચારીએ છીએ કે કોંગ્રેસની સરકાર વખતે ગરીબ દલિત અને પીડિત લોકોને જમીનો આપવામાં આવી છે ખડતાળના પ્લોટ આપ્યા છે આજે શું પરિસ્થિતિ છે આજની સરકાર સંવેદનશીલ નથી આજની સરકાર દલિતોનું સારું ઇચ્છતી નથી આ ભાનુભાઈ વણકર જ્યારે કલેક્ટર કચેરી આવ્યા એ ભૈમાબહેનને લઈ ત્યારે કલેક્ટરે એમને મુલાકાત નહીં આપી તંત્રએ એને મુલાકાત નહીં આપી જો મુલાકાત આપી હોત સંતોષકારક જવાબ આપ્યો હોત તો આ બનાવ બનવાનો નહોતો પણ એક સવાલ છે મારો કે તેમને આત્મવિલોપનની ચીમકી પહેલા જ આપી હતી લેખિત રૂપમાં આપી હતી કે જો હવે આનો હલ નહીં આવે તો હું કંટાળીશ હવે બસ આત્મવિલોપન કરીશ તો સરકારી તંત્રનું ક્યાં કાચું કપાઈ ગયું કે એમને આત્મવિલોપન કરવું જ પડ્યું સરકારે કોઈ એક્શન જ ના લીધું એ જ્યારે મળવા આવ્યા અને મળવા જ્યારે આવ્યા ત્યારે સરકારી તંત્રે એને મળવા નહીં દીધા એમના ફેમિલીની ધરપકડ કરી બીજી બાજુ રામભાઈ નામના જે ભાઈ હતા સાથે જવાબદાર સરકારી તંત્ર જ છે સરકારી તંત્ર છે સરકારી તંત્ર એટલું બધું કોઈના ઇશારે ચાલી રહ્યું છે કે જે આજે પણ હજુ એ જ પ્રકારનું છે એમના આવ્યા પછી આજે દલિતો પર અત્યાચારો વધી ગયા છે ઉનાકાંડ હોય કે અન્ય અત્યાચારો હોય રોજે રોજ એક દલિતનું મર્ડર થાય છે 10 બહેનો પર રેપ થાય છે અને મહાવ્યથાના કેટલાય કેસો એક વર્ષની અંદર 355 355 मर्डर होते हैं जी रुझान जी दलितों पर। આપણે જે તમે સ્ટેટિસ્ટિક્સ આપો છો સાહેબ મને થોડી હજમ નથી થતી, કારણ કે ડ્યુ રિસ્પેક્ટિવ, કારણ કે તમે કોંગ્રેસ સાઈડથી બેઠા છો એટલા માટે, હા એટલે હું કહું છું સાહેબ એમાં કોંગ્રેસ પાર્ટી કે કોઈ પાર્ટી આમાં આવતી નથી બેન, કોઈ પાર્ટી આવતી નથી, જે વસ્તુ હું એક સામાજિક લેવલ ઉપર છું તો સાહેબ મજા આવે સામાજિક લેવલ ઉપર છું, કહો કે 10 બહેનોનો રોજ રેપ થાય ગુજરાતમાં, ખાલી દલિત બહેનોનો, હા જી સાહેબ મને થોડી આંચકો લાગી રહ્યો છે ચોક્કસ। હવે કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ કે કલેક્ટર શ્રીએ શું કર્યું, રાઈટ? આંકડા ચેક કરવા પડશે, હા આંકડા ચેક કરવા પડશે। કલેક્ટર શ્રીની મેઈન વાત એ છે કે જ્યારે કોઈ આવી રીતે ધમકી આપે તો ઓબ્વિયસલી કલેક્ટર શ્રી ઝૂકી ના શકે, ના તો કાલ ઉઠીને લાઈન લાગી જાય બધાની કે અમારું કરો, ના તો અમે સેલ્ફ ઇમોલેશન કરશું, આ ના એની હકની વાત હતી, પણ એ તો બધાની હકની, એક મિનિટ, બધાના હકની વાત હોય છે, એમાં ના નથી, પણ ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ કે અગર જે અકોર્ડિંગ ટુ સી, એટલે કલેક્ટર શ્રી ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સી કે ભાઈ કોઈ બી માણસ હોય અગર લાગે છે અમારી પાસે કઈ બી કમ્પ્લેન આવે તો અમે જોઈએ કે સિસ્ટમને પ્રોસેસીસમાં કઈ ફેલિયર છે કે નહીં, તો અમે એ પર કામ કરીએ, અમે એને પેલી ધમકી આપીએ એને પર અમે કામ ના કરીએ, કારણ કે એ તો ઠીક છે, હવે એનું જોવાનું છે, પણ અગર મારા સિસ્ટમને પ્રોસેસીસમાં ફેલિયર છે, ધમકી આપવા પાછળના કારણો આપણી ક્યાંક ભૂલ થાય છે કે એમણે પૈસા ભરાઈ દીધા છે 22,000 2015 માં 3 વર્ષ 2015 માં 2015 માં ભરાઈ ગયા, 2015 માં 2013 માં ફાઇલ ચાલે છે। એક મિનિટ મંગલભાઈ, હા બોલો, 2015 માં એ ફાઇલ ગાંધીનગર આવી, મહેસૂલ વિભાગના જે મંત્રી છે કૌશિક પટેલ તેમની જોડે ફાઇલ આવી છે એવું કલેક્ટરનું, ત્યાંના કલેક્ટરનું કહેવું છે, તો ફાઇલ અહીંયા ગાંધીનગરમાં અટકાવી છે, તો સવાલ એ છે કે સામાન્ય માણસ જયારે આટલા વર્ષથી કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યો છે, ધક્કા ખાઈને પછી હારી જાય છે ત્યારે આત્મવિલોપનની ચીમકી આપે છે, તો કલેક્ટરે આના ઉપર ધ્યાન દોરવું જ પડે, શું કહેશો રુઝાનબેન? હું એ જ કહું છું કે કલેક્ટરે એ સેલ્ફ ઇમોલેશન, યુ કેનોટ, ફરી રિપીટ કરીશ કે તમને કોઈ ધમકી આપે તો તમારે એવું કંઈક ફાસ્ટ મૂવ ના થાય, પણ એને ધમકી નથી, લાચાર માણસની પોકાર છે, એ લોકોના લાચાર માણસની પોકાર કે ઓબ્વિયસલી કોઈનો શોખ નથી જતો, બરોબર, પણ આખી એની જે લાચારી હતી એને સેલ્ફ ઇમોલેશનમાં મૂકી, કલેક્ટરશ્રીની એ રિસ્પોન્સિબિલિટી હતી કે એમને બાહેધરી આપત કે ના અમે આ કારણ કે એ રાઇટિંગમાં બાહેધરી આપી શકાય, આપી શકે, ઓન રેકોર્ડ રહેત કે ના વી વિલ લુક ઇનટુ ધીસ, કે અહીંયા ફાઇલ રોકાઈ છે, અહીંયા અમે ચેક કરશું, ને જે એની રિસ્પોન્સિબિલિટી ડ્યુટીમાં આવે છે, હું બીજું કંઈ એક્સ્ટ્રા નથી કહેવા માંગતી, એટલે યસ એ એમની ભૂલ હતી, યા વોટએવર એમની ભૂલ કહેવાય, એમની પેલી શું કહેવાય, વીકનેસ તો ના કહેવાય, પણ એ બેદરકારી ને હું કંઈક વર્ડ યુઝ કરવા માંગુ છું, મને યાદ નથી આવતો, એમના લિમિટેશન હતા, સોરી એમના લિમિટેશન હતા, એટલે એમને આ ના કર્યું, પણ એમને 3 વર્ષ સુધી કેવા લિમિટેશન કરે ને, એ તો કલેક્ટર તો અત્યારે જેટલા બી વર્ષથી કલેક્ટર શ્રી હશે એટલું અગેન લિમિટ, એટલે લિમિટેશનનો મતલબ એ છે કે એક લેવલ પછી એમના લિમિટેશન કહેવાય, બરોબર છે, હવે મેન્ટલ લિમિટેશન બી કહેવાય અને ઓફિશિયલ લિમિટેશન બી કહેવાય, એટલે એમાં મારે પડવું નથી બેન, આપ બ્યુરોક્રેસીની ભાષામાં બોલો છો ઠીક છે, પણ મારું એવું કહેવું છે કે સમી તાલુકાની મણિયારી ગામમાં આ જ પદ્ધતિથી જમીન અપાઈ છે, એમને રજૂ કર્યું છે, એમને રજૂ કરેલું છે, યુઝ નથી કરતી એમના લિમિટેશન, એટલે મેં કહું કે મેન્ટલ લિમિટેશન બી હોય, સિસ્ટમ લિમિટેશન, સરકાર હુકમ કરે, મારી વાત આપણો સરકાર હુકમ કરે તો કલેક્ટર તો નહીં ગમે તે હોય સચિવ, એ ફાઇલ એક દિવસમાં 24 કલાકની અંદર પાસ કરી જમીન ટાટા બિરલાને આપી શકે છે, તો ગરીબ માણસને કેમ નહીં? સર એમાં આપણે અત્યારે, કારણ કે તમે જયારે આ કેસો ટાટા બિરલાની જ વાત કરશો તો અમે બી એઝ અ બિઝનેસમેન અમે બી કહીએ છીએ, અમે તમારે જેવું જ કહીએ છીએ કે આ લોકોને કરોડોનું એ આપી દીધું, શું કહેવાય, તમે લોન બોલો ને 1% વ્યાજે બોલો ને જે બધું અપાઈ ગયું, અને એમાં અમારા જેવા બિઝનેસમેનો બી અમને કશો ફાયદો થયો નથી અને આ ફ્યુચરમાં થવાનો બી નથી ને, એ સત્ય છે, એટલે આપણે એમાં અત્યારે ના પડીએ, કારણ કે આ તો સત્ય હતું જ છે ને રહેવાનું છે, અને સત્ય તો છે જ કે સામાન્ય માણસ જ્યાં છે ત્યાં જ રહેશે અને જેટલો કચડાયેલો છે એટલો જ રહેશે, કારણ કે તંત્રને તેની કોઈ પડી જ નથી। સી હવે કમિંગ બેક ટુ આ જે આખો સિનેરિયો જે રિપીટ થયા કરે છે, એટલે ધ પોઈન્ટ ઇઝ ધેટ કે આપણા કલેક્ટરશ્રીએ આના બધા માટે એને પેલી ખાલી પોલીસ બોલાવી લીધી, પણ સ્ટીલ અત્યારે જે મેઇન પ્રોબ્લેમ છે, ચલો આ બેને અરે ભાઈ આત્મવિલોપન કરી દીધું, બેન પકડાઈ ગઈ છે, કંઈક કલમો બી લાગશે, કારણ કે યુ નો ઇટ્સ અ ગુના, ઇટ્સ અ ઓફેન્સ, પણ અલ્ટિમેટલી હવે એમનો જે આ પ્રોબ્લેમ હતો અને અગર એમનો 3 વર્ષથી પ્રોબ્લેમ છે તો બીજા કેટલાનો પ્રોબ્લેમ હતો એ બી બહાર આવવું જોઈએ, અને અગર બીજાનો નથી ને એકલો એમનો છે તો કેમ એકલો એમના છે, બીકોઝ ઓફ સમ લીગલ રીઝન્સ ઓર બીકોઝ ઓફ સમ જે તમે કહો કાસ્ટ રીઝન્સ કે રિલિજિયસ રીઝન્સ, જે તપાસનો વિષય છે। મંગલજી બોલો, શું કહેશો, જવાબ આપો। આ દેશની અંદર એક વસ્તુ છે કે કાસ્ટ જે શેડ્યુલ કાસ્ટ છે એને જે પ્રકારથી વેદનાઓ સહન કરવી પડી છે એના માટેની જે પ્રકારથી એની પદ્ધતિઓ એની સિસ્ટમ્સ જે જુદા પ્રકારની જે ગોઠવવામાં આવી છે જેનાથી આખી શેડ્યુલ કાસ્ટ જે રિબાઈ રહી છે આખા દેશમાં फक्त गुजरात नहीं, एम गुजरात में वारे पर आखा देश में जे प्रकार थी एने सहन करव पड़ू है। ये आज नौकरी हो रोजगारी हो के पीछे एनी लोन हो कोईपण अधिकारों हो, एक वस्तु है डॉक्टर बाबा साहेब आंबेडकरे आपेला फंडामेंटल अधिकारों है, ये अधिकारों माटे पोते कटिबद्ध है। और ये पोते एक टुकड़ो जमीन माटे जो आ कलेक्टर एने रजड़ावे, गांधीनगर फेरा परे, गांधीनगर जाए आवे, तो मारू मानवू है कि जयरे आपणे एवुं विचारीए कि एनी सिस्टम में क्यांक होय, कोई सिस्टम होती नथी। आ देशना जे गरीबो छे, जे गरीब नागरिक छे, आ देशनी जमीनना मालिक छे। कारणे रोकवा मांगी छे, आगळ पण चर्चा चालू राखीशुं, पण ते पहिला आजनो मुद्दो मां आज चर्चा करी रह्या छीए कि आखरे दलित युवाने जे आत्मविलोपन कर्युं छे ते बाबते आपणे चर्चा करी रह्या छीए कि हवे हक माटे शुं मरवुं पडशे ते बाबते आगळ पण वात करीशुं, पण ते पहिला વધારે ચાલે અને વીજળી બચાવે, વાપરો LED લાઇટ અને બચાવો 80% સુધી વીજ બિલ। ઓછું વીજ બિલ, વધુ પ્રકાશ, કારણ કે આજે ઇન્ડિયાની લાઇટ। ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિસ્ટ્રીબ્યુટરશીપ માટે આજે જ સંપર્ક કરો 8000773355। સત્યના સહારે पूछीशु जनताना सवाल, जानीशु नेताओं पासे थी प्रजाना हितनी बात। ना कोई डर, ना कोई विवाद, सचोट वाद, सीधी मुलाकात। क्राइम अने क्रिमिनल पर कायदानो शिकंजो, घटना अने गुनेगारों पर रहेशे बाज नजर। कौन निर्दोष अने कौन गुनेगार हवे थशे गुनाहोनो पर्दाफाश। दरेक घटना उपरथी उठशे पर्दो। क्राइमनी सचोट खबर मात्र CN24 न्यूज पर, क्राइम स्पॉट। वेलकम बेक। आप જોઈ રહ્યા છો આજનો મુદ્દો, આજે ચર્ચા કરી રહ્યા છીએ કે શું હક માટે હવે મરવું પડશે। જે રીતે દલિત યુવાને પોતાની જમીન પોતાને નામે કરાવવા માટે જ ધક્કા ખાઈને કંટાળી અને આત્મવિલોપન કરવાનું પસંદ કર્યું, તે બાબતે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે બે મહેમાન પણ જોડાયા છે, તેમની સાથે ચર્ચા આગળ વધારીશું। રુઝાનજી, મારો સવાલ તમને છે કે सरकारी अधिकारी होय के कोई राजकीय पार्टीના નેતા હોય તે તમામ પોતાની પસંદગીથી તે પદ પસંદ કરે છે અને તે सरकारना तंत्रमा छे ते जनताना टेक्समांथी तेमने मळे छे, एटले के जनताना सेवक छे नहीं के जनताना राजा। तो पण जनता अत्यारे पीड़ाई रही छे। क्यांय भी जाओ, कोई भी सरकारी तंत्रमा बैंक होय के हॉस्पिटल होय, तमने क्यांय सरकारी अधिकारी कोई सरखो जवाब नहीं आपे। त्यारे हवे सरकारना जे सेवको छे ते सरकारना राजाओ बनी रह्या छे। आप शुं कहो? सी अनफोर्च्युनेटली आपणी जे ब्रिटिश माइंडसेट हती बराबर छे ए अहींया भी देखाय छे। वोट आपती वक्त एक दिवस पहला नेताओं अपनी जोड़ा आम करे छे अने पछी 5 वर्ष आपणे लोको जोड़ा आम करीए छीए। चोक्कस। अनफोर्च्युनेटली एज कहेवा मांगू छूं के आपणे आपणी मेमरी एज अ डिस्टिंग बहु वीक होय छे के भाई वोट आपती वक्त लोको आम करशे पछी हुं तमने लोको आ सॉरी बट मारे आ दलितों या आ बधा समाजने ज पाछुं केवुं छे। खोटुं ना मानता, पण ज्यारे तमने कंईक बाटली वास्तविकता छे, एक मिनिट એટલે કહો તો બાટલી, સાડી, कपड़ा कई भी आइटमों में એટલે તમારો વાચાવાણું એટલે તમારો વોટ વેચાઈ જાય। જી હવે જ્યારે તમે એ શોર્ટ ટર્મ ગમ એટલે તમને લાગે છે કે હા મને બાટલી મળી એટલે આજ મારો નેતા બરોબર, એના લીધે પછી તમે 5 વર્ષ રખડો છો, રીજાવ છો કે શું કહેવાય, બરોબર છે। અનફોર્ચ્યુનેટલી ભલે આપણે ભણેલા ગણેલા નથી, મારે એમાં કેવું છે ખાસ કરીને ઘણીવાર બધા કે અમે તો ભણ્યા ગણ્યા નથી। અરે ભાઈ, તમે ભણ્યા ગણ્યા નથી એનો મતલબ એવું નથી કે તમારામાં કોમન સેન્સ નથી। કોમન સેન્સ એટલે કોમન સેન્સ, નોર્મલ સેન્સ, બરોબર। એના માટે ભણવા ગણવાનું ના જોઈએ। જ્યારે તમે વોટ આપવા જાઓ ત્યારે તમારે એટલું જ જોવાનું છે કે તમારો નેતા તમારો હિતક શું છે, તમારા ગામનો હિતક શું છે કે તમારા કોન્સ્ટિટ્યુઅન્સીનો હિતક શું છે, એટલું જ જોવાનું છે, એમાં ભણવા ગણવાનું જોઈતું નથી। હવે બીજો પોઈન્ટ જે અત્યારે સાહેબે વાત કરી કે દલિતો નંબેસા કચડાયા છે ના અંતે, તો સાહેબ મારે એ બી યાદ અપાઈ દેવું છે કે જે શેડ્યુલ કાસ્ટ, SC, OB એ લોકોનું રિઝર્વેશન છે, જે રિઝર્વેશનના નામે બીજા આપણે એક સત્ય છે ને એ આપણે ફેસ કરવું પડશે कि रिजर्वेशन ना नामे मोटी सारी सारी डॉक्टरों से सीट एंजीनियरिंग सीट से रिजर्वेशन में मिली जाए छे अने पछी आपने खबर पड़े छे के शुं एना रिजल्ट्स आई रह्या छे जी एटले एक्जाम्पल हवे ए ना आपो के पुल पड़ी रह्या छे कारण के पुल तो करप्शन ना लीधे पड़ी रह्या छे पण ए एक्जाम्पल व्यवस्थित हती पण ए सत्य छे के घणा लोको रिजर्वेशन ना कारणे सारा सारा होद्दा पर बेसे छे पछी हवे सांभळवा जेवुं छे होद्दो ते लोकोने मळी गयो बेसी बी लीधुं पण જે કારણ કે આમાં જયારે હોદ્દા પર બેસો ત્યારે કોમન સેન્સ કરતા વધારે એ નોલેજની ઇમ્પોર્ટન્સ છે બરોબર છે વિઝડમની ઇમ્પોર્ટન્સ છે અનફોર્ચ્યુનેટલી એ તો પેલું રિઝર્વેશનના લીધે હોદ્દો મળી ગયો છે એટલે ત્યાં બી આપણો દેશ પાછળ પડે છે એટલે અત્યારે આપણો દેશ એવું કેશ 20 એક લાયકાતને આધારે નથી મળ્યો કેશ એક મિનિટ કેશ બોલી લેવા તો પછી આવીશ મંગલજી તમારી જોડે કેશ 22 સિચ્યુએશન છે આવીશ કેશ 22 સિચ્યુએશન છે કે રિઝર્વેશનના લીધે હોદ્દાઓ મળે છે તોય આપણો દેશ આગળ નથી વધી રહ્યો કારણ કે લાયકાત જે તમે બેનો વડીસ કર્યો અને એ સામે આ બી એક સત્ય છે કે જે દલિતોને એની ઉપર સિસ્ટમ ગવર્મેન્ટ પ્રોસિજર્સના લીધે યા બીજા જે પોલિટિકલ રીઝન્સના લીધે એ લોકો જોડાણિયા થાય છે એટલે બંને નેગેટિવ સિચ્યુએશન છે અને આપણો દેશ આગળ નથી વધી રહ્યો ને માણસો બી મરી રહ્યા છે જે તમારો ટાઇટલ છે જી આપો મંગલજી જવાબ આપો હવે એવું છે કે બેને જે વાત કરી છે એ બેનની કેટલીક મેન્ટાલિટીમાં હું થોડી વાત કરીશ જી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ મેરિટ્સ આઈએસની અંદર पांच थता होय आईएस रिजर्वेशन होती नहीं छता मेरिट्स में आगे हो गोल्ड मेडलिस्ट हो ज्या ज्या कोई डॉक्टर थाय वकील थाय के पछी एंजीनियर थाय ज्या दलित हशे त्या कोईपण प्रकारनी आवी कोई बाबत थई नथी पण एक प्रकारनो आरएसएस ने विश्व हिंदू परिषद ने घणा एवा कोमबादी लोको मेंटालिटी एवी होय छे જેનાથી ખોટો પ્રચાર કરતા હોય છે કે આ લોકોને આવવાથી આવું આવું બને છે પણ એ બાબતમાં ક્યાંય પણ અનામત હોતી નથી એ લોકો મેરિટ્સ ઉપર આવે છે બીજી વાત એ છે કે આ દેશનું બંધારણ જ્યારે જે માણસ આ આવા મહામાનવ બાબા સાહેબ આંબેડકર ઘડતા હોય ત્યારે આપણે આ બધી બાબતો કેવી એ અસ્થાને છે આ બાબતો આપણે કેવી અસ્થાને અમુક વર્ષ અનામતની વાત કરીએ છીએ અનામતનો અમલ કેટલો થાય છે મંગલજી તમને કહેવા માંગીશ કે બાબા સાહેબ આંબેડકરે અમુક વર્ષ જ અનામત રાખવાની વાત કરી હતી વર્ષો સુધી નહીં એ બિલકુલ બોગસ વાત છે આવી કોઈ વાત છે પુરાવા બતાવું જ્યાં સુધી આ દેશમાં જ્યાં સુધી આપણછેટ રહે આ દેશમાં જ્યાં સુધી જાતિવાદ રહે ત્યાં સુધી અનામત રહેવી જોઈએ એવા પ્રકારની વાત છે એવું ક્યાંય ઉલ્લેખ નથી બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી કે 10 વર્ષ રાખી એવું ક્યાંય મને બંધારણમાં બતાવો કે 10 વર્ષ રાખવી એવું કોઈ બતાવી દે તો આપણે મંગલજી આપણે આ બધું ભૂલી જવું ઓકે ડન ના તમારે તાકાત નથી બોલવાની હવે બીજી વાત સાંભળી લો સાહેબ જી અત્યારે ક્યાંના અમારે ફૂલ ડ્યુ રિસ્પેક્ટ છે બાબા સાહેબ આંબેડકર કારણ કે નોટ બીકોઝ કે દલિત કે બટ હી વોઝ અ he wrote the constitution એમનું જે જ્ઞાન હતું જે ચોક્કસ દરેક ભારતીય નાગરિકને તેમના પ્રત્યે માન છે કે એમનું બંધારણ રચ્યું છે તમે ખાલી બાબા સાહેબ આંબેડકરની જ નામ આપી રહ્યા છો બીજા કોઈ મને તમારા કમ્યુનિટી માટે એવા લેવલ પર કોઈ આવ્યું હોય એવું મને અત્યાર સુધી અધિકારોની વાત કરું જી અત્યારે આપણે ચર્ચા બીજી કરી રહ્યા છે સરકારી તંત્રની વાત કરી રહ્યા છે સરકારી તંત્ર ક્યાં સોરી બટ સાહેબ તમે હવામાં વાત કરો છો નહીં હવામાં નહીં મને બોલવા દો તમે બોલતા તો ચૂપ બેઠી હતી ને મને બોલો ચલો બોલો સાહેબ ક્યાંના હવામાં વાત કરો નહીં હવામાં નહીં રુઝાનજી એ વાત ન કરો તમે હવામાં વાત ન મંગલજી રુઝાનજી શોર્ટમાં વાત નહીં એટલા હવામાં કહ્યું કારણ કે કહ્યું કે અમાર સારા ડોક્ટરો બને છે સારા લોયરો બને છે હવામાં છે ગોલ્ડ મેડલિસ્ટ છે અરે પણ સાહેબ ગોલ્ડ મેડલિસ્ટ ઇઝ અગ્રીડ પણ જ્યારે એ લોકોને રિઝર્વેશન ના લીધે જે લોકો ગોલ્ડ મેડલિસ્ટ નથી ગોલ્ડ મેડલિસ્ટ એક કે બે જ હોય રિઝર્વેશન નથી આ ઓબી એસસી એસટી ના તે 50% રિઝર્વેશન ઠોકડા જાય છે એટલે ને ત્રીજો વાત સાહેબ આ વખતે તો પટેલ સમાજ ઉભો થયું હતું આરએસએસ નહોતો ઉભો થયું રિઝર્વેશન ચોક્કસ તમામ જ્ઞાતિના લોકો અહીંયા પીડાઈ રહ્યા છે એકલું એવું ના કહી શકીએ આપણે કે દલિત જ અને આંબેડકરની વાત કરી તમે આંબેડકરને દરેક ભારતીય જે છે અત્યારે તેમને અત્યારે માન છે અને વર્ષો સુધી માન રહેશે કારણ કે ભારતનું બંધારણ તેમને રચ્યું છે પણ એકલાય નથી રચ્યું તેમને બીજા પણ ઘણા જે મહાન લોકો કહેવાય તેમનો સાથ મળ્યો છે તમામ પ્રત્યે આપણને ગર્વ છે પણ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સરકારી તંત્રની નિષ્ક્રિયતા સામે મંગલજી સરકારી તંત્રની નિષ્ક્રિયતા બાબતે વાત કરીએ આપણે મુદ્દો છે તે મુદ્દા પર વાત કરીએ બોલો મંગલજી સરકારી નિષ્ક્રિયતા તંત્રની સામે કે ક્યાં કાચું કપાઈ ગયું કે મહેસાણાના કલેક્ટરે 3 વર્ષ પહેલા ગાંધીનગર મોકલેલી ફાઇલ હજુ સુધી ગાંધીનગરના મહેસૂલ વિભાગમાં પડી રહી છે બોલો મંગલજી પાટણના કલેક્ટરે જે પ્રકારે ભૂલ કરી છે અને એ ત્યાં મોકલ્યા પછી એની પાસે ચલમથી 22,326 રૂપિયા ભરાવડાયા તે પછી કાયમી કરવાની જે ફાઇલ છે એના માટે જે પ્રકારે હેમાબેન, આ ભાનુભાઈ અને રામભાઈ ત્રણેય જણાએ જેટલી દુઃખ વ્યક્ત જે સહન કર્યું અને એમણે પાટણથી ગાંધીનગર, ગાંધીનગરથી પાટણ જે પ્રકારથી એ પછી આ ફેબ્રુઆરી મહિનામાં એ મુખ્યમંત્રીને મળ્યા, સચિવને મળ્યા અને દરેકને મળ્યા પછી પણ એમને જે પ્રકારથી રિસ્પોન્સ મળવો જોઈએ મળ્યો નહીં. એટલે આખરે આજે જ્યારે પોતે આત્મવિલોપન કરવાની જ્યારે પોતે ક્યારે વિચાર કરે એ આપણે બહુ વિચાર કરવાની જરૂર છે. કારણ કે પોતે ભળી જાય, સળગી જાય એ એક જબરજસ્ત કરુણ બનાવ. એ ક્યારે પોતાને આ પગલું લેવું પડે કે જ્યારે આ માનવી જ્યારે પોતે એ નિરાશ થાય પોતાના કામથી, માનવી જ્યારે પોતે હતાશ થઈ જાય કે જ્યારે એને એમ લાગે કે મારું કામ આ કારણથી થઈ શકે એમ નથી. એણે પોતે દાખલા આપેલા કે આ ગામની અંદર જમીન આપી છે, આ જગ્યાએ આપી છે, એ જ મુદ્દો મારો છે, એ જ લાઈન મારી છે કે જે પ્રમાણે મને પણ જમીન કાયમી થવી જોઈએ, છતાં પણ નહીં થઈ. એટલા માટે એને આ સ્ટેપ લીધું. રુઝાનજી, વાત કરવામાં આવે કે કોઈ પણ રાજકીય પાર્ટી, એક મિનિટ, સવાલ મારો બીજો છે. રાજકીય પાર્ટીઓ ચૂંટણી આવે, ઇલેક્શન આવે એટલે પ્રચાર કરવામાં તેમનો સમય ઘણો બધો વેડફતી હોય છે અને તેમનો જ્યારે કંઈ ઉપલબ્ધિ હોય ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરતી હોય છે. આ મુદ્દે કેમ કોઈ નેતા નથી બોલી રહ્યો? કેમ ભાજપ કે કોંગ્રેસનો કોઈ નેતા સામે નથી આવી રહ્યો? કોંગ્રેસના તો નેતા એમાં એવું છે કે ખરેખર તો દરેકને એક જાતની બીક હોય છે કે આજ આમના માટે આવીશું તો આ મત છીનવાઈ જશે. ઠીક છે, તમે બેને જે વાત કરી એ પ્રમાણે મારું એમ કહેવું છે કે જે પ્રકારે કોઈ અત્યારે હાલ તો મોટે ભાગે દલિતો એજ્યુકેટેડ થઈ ગયેલા છે એટલે મતોની અંદર ક્યાંક બધી ફક્ત દલિતો આ રીતે મત આપી દે છે, સમજ્યા વગર મત આપી દે છે અથવા તો દારૂ કે ફલાણામાં મત આપે છે. એ વાત આજે માનવાને મને લાગતું નથી. દલિતનો ઝંડો ના તમામ લોકો સમજ્યા વગર મત આપી રહ્યા છે. નહીતર આવા રાજકીય, એ વાત સાચી છે, એ તમારી વાત સાચી છે, નહીતર આવી રાજકીય પાર્ટી સત્તા પર સામાન્ય લોકો જ્યારે ભરમાઈ જાય છે અને ભરમાવી ત્યારે મત આપી દે છે અને પછી એ પસ્તાય છે. પછી પાછા 5 વર્ષ મત આપીને પછી 5 વર્ષ પછી જો આ દેશની અંદર પ્રોબ્લેમ કહો છો ને, ફૂલકણો સમાજ છે, ફૂલકણો સમાજ છે. દર વખતે કોઈ એવો સંવેદનશીલ ઇસ્યુ આવે છે. ધારો કે કોઈ રામ મંદિર બનાવવાનો ઇસ્યુ આવી જાય, કોઈ બીજો અનામતનો ઇસ્યુ આવી જાય, બનાવવામાં આવે છે, એ લોકો ઉભો કરવામાં આવે છે, ઉભો કરવામાં આવે છે. સાહેબ, હવે એટલી કોમન સેન્સ તો હોવી જોઈએ ને. હર વર્ષે બે બાબલાની જેમ ટોપિક આ દેશની અંદર સાહેબ ધારો કે મંગલજી રોપા માંગીશ. હવે તમારું 250 વર્ષમાં જવાબ આપો. રુઝાનજી, ટૂંકમાં જવાબ આપો. છે કારણ કે એ દલિત બેનનો છોડો, બીજા બધા સમાજનાને બી આવા સેમ પ્રોબ્લેમ થાય છે કે ગવર્નમેન્ટ પછી નથી જાતી, ટાઈમ નથી આપતી. એક વાક્ય જોડવા માંગીશ કે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તે એકલા દલિતોડા છે, તમામ જ્ઞાતિના લોકો છે. કરેક્ટ. એટલે અનફોર્ચ્યુનેટલી આઈ થિંક ધેર ઇઝ અ બિગ રોટ ઇન ધ સિસ્ટમ. એ કેવી રીતે નીકળશે એ તમારા મારા જેવા જ કંઈક કરે. એટલે ઇન ટર્મ્સ ઓફ આપણી પાસે એક જ હાથમાં વેપન છે ને એ છે વોટિંગ વેપન. એ સિવાય આ રોટ નીકળવાનું નથી. અને મારી એવી ઈચ્છા છે, મારી બહુ ઈચ્છા છે કે તમારા જે લોકલ, તમે કારણ કે માની લો કે અગર આપ વ્યવસ્થિત એમના પાટણનો એમએલએ યા કોર્પોરેટર કે જે બી કંઈક લોકલ આવત તેમને મદદ કરત તો એમનું કંઈ સારું ભલું થાત. એટલે અલ્ટિમેટલી અનફોર્ચ્યુનેટલી મને શરમ આવે છે બોલવાની કે મારા દેશમાં વર્ષોથી આવું ચાલી રહ્યું છે. સરકારો આવે છે, સરકારો જાય છે, હજુ ખબર નહીં કેટલા વર્ષ ચાલશે. તો આ ખબર નહીં કેટલા વર્ષ ચાલશે. હું આઈધર મોબાઈલમાં રમીને બધા આલાટોલા વોટ્સએપો કરીએ છીએ યા આત્મવિલોપન કરીએ છીએ. ચોક્કસ. રુઝાનજી, મંગલજી રોકવા માંગી. સમયના અભાવને કારણે ચર્ચા ઘણી બધી આગળ કરી શકાય પણ હાલ ચર્ચાને સમયના અભાવને કારણે પૂરી કરવી પડશે. અમારી સાથે આજનો મુદ્દોમાં વાત કરવા માટે ઉપસ્થિત હતા રુઝાન ખંભાતા, સામાજિક કાર્યકર્તા. ખૂબ ખૂબ આભાર. મંગલ સુરજકર, તે કોંગ્રેસ તરફથી અને દલિત પણ નેતા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર જે રીતે આજે આજનો મુદ્દોમાં વાત કરી કે શું સામાન્ય માણસે હવે પોતાના હક માટે મરવું પડશે. જે રીતે પાટણમાં એક ઘટના સામે આવી છે, સમગ્ર સામાન્ય માણસોને તેને હચમચાવી મૂક્યા છે. એ દ્રશ્યો, એ તસવીરો કોઈપણના મગજ પર એવી અસર કરે કે એના દિલમાં કઈ જૂઠે, સામાન્ય માણસનું હૃદય કઈ જૂઠે કે કેવું સરકારી નિષ્ક્રિય તંત્ર છે કે આ માણસને આત્મવિલોપન કરવા માટે મજબૂર કર્યું. સવાલ ઘણા બધા છે તંત્ર સામે અને રાજકીય પાર્ટીઓ સામે. હજુ પાટણનો એક પણ નેતા જે ત્યાં મત વિસ્તારનો ધારાસભ્ય હોય કે કોઈ પણ રાજકીય નેતા આવ્યા નથી. હા, અલગ વાત છે કે દલિત હોવાને લીધે જગદીશ મેવાણી સામે આવ્યા છે, અલ્પેશ ઠાકોર પણ સામે આવ્યા હતા। કાલે અપોલો હોસ્પિટલમાં દલિત હોવાને લીધે નરેશ કનોડિયા અને તેમના દીકરા હિતુ કનોડિયા પણ આવ્યા હતા, તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો। તમામ સવાલો છે કે દલિત નહીં પણ તમામ વર્ગના લોકો પીડાઈ રહ્યા છે। કોઈ પણ અધિકારી સરખો જવાબ નથી આપતો। સરકારી અધિકારી જનતાના સેવક મટીને જનતાના રાજા બની રહ્યા છે। બીજા પણ એક મુદ્દા સાથે મળીશું। આપ જોતા રહો CN24 ન્યૂઝ। મને આપશો રજા। નમસ્કાર।